સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સહિતના પ્રાદેશિક પક્ષો અને આ પક્ષોએ જોરશોરથી પ્રચારો કર્યો હતો જે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જવા પામ્યા છે તો તંત્ર દ્વારા પણ મતદાનને લઈને તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું હતું સાથે કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું તો પ્રચાર બંધ થતા જ કે પાર્ટીના બેનરો પણ દૂર કરો આવ્યા હતા આજે એટલે કે શુક્રવારે 19 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યાથી ચૂંટણીના ધમધમાટ થંભી ગયો છે 21 ફેબ્રુઆરીએ સુરતમાં 3185 મતદાન મથકો પર મતદાન યોજાશે જે પેકીના 3185 મતદાન મથકોમાંથી 295 મતદાન મથકોને અતિ સંવેદનશીલ અને 1227 મતદાન મથકોમાં સંવેદનશીલ જાહેર કરાયા છે બીજી તરફ કોરોનાના કારણે આ વખતે મતદાન સ્લીપ પણ મતદારોને મળશે નહીં ત્યારે સુરત કલેકટરાલયે સુરત કલેક્ટર ડોક્ટર ધવલ પટેલના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ચૂંટણી સંબંધિત કામગીરીની પ્રગતિ અને ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં મતદાન માટે નવસો સડસઠ બિલ્ડિંગોમાંથી એકસો પંચ્યાસી મતદાન મથકો છે ત્રીસ વોર્ડના બત્રીસ લાખ અઠ્યાસી હજાર ત્રણસો બાવન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે દરેક મતદાન મથકમાં સરેરાશ એક હજાર બત્રીસ મતદારો નોંધાયા છે ત્રીસ વોર્ડમાં પંદર આર ફરજ બજાવશે તો સાથે ઈવીએમ અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી ફરજ સોંપી દેવાય છે અને વીસમીના રોજ જ તેઓ ફરજના સ્થળે રવાના થશે તેવીસમીએ એસવી એનઆઈટી કોલેજ અને મજુરા ગેટ ખાતે આવેલ સરકારી ઇજનેરિંગ કોલેજ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે તો આરઓ દ્વારા ડિસ્પેચિંગ સેન્ટરો પર ઈવીએમ અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવાય છે તો આ અંગે વધુ માહિતી સુરત કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલે આપી હતી સુરત મહાનગરપાલિકાની જે આગામી ચૂંટણી આગામી રવિવારે થવાની છે એના માટેની માહિતી આપું તો કુલ આપણા ત્રણ હજાર એકસો ને જેટલા મતદાન મથકો છે અને પોલિંગ સ્ટેશન લોકેશન એટલે કે જે બિલ્ડિંગ કહીએ એ નવસો ને સડસઠ જેટલા બિલ્ડિંગ છે કુલ બત્રીસ લાખ અઠ્યાશી હજાર બસો ને વોટર આ ચૂંટણીમાં પોતાનો મત વાપરવાના છે મતદાન મથક બેટ સરેરાશ મતદારોની સંખ્યા લગભગ એક હજાર છે એક હજાર બત્રીસની આસપાસ છે કુલ પંદર રિટર્નિંગ ઓફિસર છે અને ત્રીસ વોર્ડ છે જે પ્રમાણે આપણે જાણીએ છીએ એ રીતે અત્યારે ચૂંટણીની તૈયારીની વાત કરીએ તો મેન પાવરની ટ્રેનિંગ દરેક જગ્યાએ થઈ ગઈ છે ઈવીએમ પ્રિપેરેશન જે કરવાના હોય બેલેટ બેલેટ પેપર લગાડીને ઈવીએમ પ્રિપેરેશન હેઝ બિન ડન આવતીકાલે બધી જે મતદાન મથકની ટુકડીઓ છે જે મેનપાવર છે એ પોતપોતાના મતદાન મથક જવા માટે રવાના થશે એને ચૂંટણીની ભાષામાં ડિસ્પેચિંગ કહે છે એટલે ડિસ્પેચિંગ આવતીકાલે બધા જ આરોપ પોતપોતાની નક્કી કરેલી જગ્યા છે ત્યાંથી એ ડિસ્પેચ કરશે અને કાઉન્ટ અને ત્યારબાદ જે પૂરું થશે ઇલેક્શન ત્યારે જે રિસિવિંગ છે એ પણ મહદન છે એની એ જગ્યાએ રિસિવ કરી અને પછી કાઉન્ટિંગ સેન્ટરની જે વ્યવસ્થા છે એ કાઉન્ટિંગ સેન્ટરમાં કુલ બે લોકેશનમાં કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એસવીએનઆઈટી અને એક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ આ બે જગ્યાએ કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આજ સાંજથી જે પ્રચાર પ્રસાર છે એ કાર્યવાહી આજ સાંજથી પૂર્ણ થાય છે મહાનગરપાલિકામાં અને મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં બધા વોટર્સને વિનંતી છે કે એમાં આપણે ચાર પ્રતિનિધિઓ વોર્ડ દીડ ચૂંટવાના હોય દરેક વ્યક્તિને ચાર વોટ આપવાના હોય છે એટલે બધાને વિનંતી છે કે પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરે અને આપણે જે ચાર પ્રતિનિધિ ચૂંટવાનો આપણને હક છે તે પ્રમાણેનું વોટિંગ બીજા બધામાં જેમ એક વોટ આપીએ છીએ એની જગ્યાએ એમાં આપ ચાર વોટ આપી શકશો આ મહદઅંશે જે સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનની પ્રોસેસ છે એની અંદર અત્યારની તૈયારીનું સ્ટેટસ છે આ ઉપરાંત પોલીસ દ્વારા એમનો ડિપ્લોયમેન્ટ પ્લાન અને જે સિક્યોરિટી પર્પઝથી મેન પાવરનું ડિપ્લોયમેન્ટ કરવાનું હોય છે એની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે એટલે એ બાબતે પણ બીજા કોઈ પોલીસિંગ દ્રષ્ટિએ પણ ઇશ્યુઝ નથી સુરત મહાનગરપાલિકાના ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડતા જ સુરતના જુદા જુદા વિસ્તારોમાં લગાડેલા રાજકીય પાર્ટીના બેનરો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી વધુમાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ બેઝનો યોગ્ય નિકાલ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું સાથે મતદાન કેન્દ્રો પર સેનિટાઈઝર સાબુ અને પાણીની વ્યવસ્થા પણ હશે અને મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોનું થર્મલ ગનથી ચકાસણી કરાશે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ સુરત